हेलो स्टूडेंट्स, अहीं मैं एकम कसोटी एक विषय गणित धोरण नौ माटेनुं संपूर्ण सॉल्यूशन मूकेलू छे। तमने समजूती साथी दरेके दरेक प्रश्ननो जवाब मळी जशे। शुरू करिए विभाग ए थी। सप्टेम्बर में अत्यारे 2020-21 नी जग्याए 2021-22 नुं लेटेस्ट पेपर जे मूकवामां आव्युं छे तेमां प्रश्न एक छे, समय संख्यानुं दशांश स्वरूप खाली जग्या हो सके छे। अहीं जवाब छे अनंत अने अनावृत। बीजा प्रश्न में x³ + 2x² - ax - 18 नो अवयव x + 3 छे तो a बराबर शोधो। अहीं x + 3 = 0 लेता x = -3 मळशे अने एक्स की किंमत तमाम जग्या पर मूकीए तो आपने जवाब मळशे 9, एटले के सी। त्यारबाद प्रश्न 3, बे भिन्न बिंदुओंमांथी खाली जग्या रेखा के रेखाओ पसार थाय तो आपणे जाणीए छीए बे बिंदु जो लईए तो बंनेओने छेदे एवी मात्र ने मात्र एक ज रेखा पसार थाय छे, तेथी जवाब आवशे सी। तेनी पछी प्रश्न 3, लीप ईयर न होय तेवा वर्षना फेब्रुआरी मासमां 5 वखत सोमवार आवे तेनी संभावना खाली जग्या छे। अहींया लीप वर्ष कीधुं छे परंतु एवं कहूँ कि लीप वर्ष न हो तो अँ 28 महीनो नहीं आवे अने जेना कारणे सोमवार नहीं आवी सके तो 5 वर्ष सोमवार होवाना ज नथी, ते 4 वक्त ज हशे जेना कारणे 5 वक्त होवानी संभावना कोई रहती नथी, एटले जवाब आवशे 0। एना पछी आगळ वधीए विभाग बी जे 2 गुणना प्रश्नों छे। अहीं टूंकमां जवाब मांग्या छे। प्रश्न 5 छे, सादू रूप आपो। प्रथम दाखलो छे 2 ની ઘાત छे 2/3 / 2 ની ઘાત 1/5। अहीं बन्ने घातना घातांक सरखा होवाथी बन्नेनी वच्चे गुणाकार छे तेथी घातनो सरवाळो थशे अने सरवाळो करता सादू रूप आ रीते बनशे कि 2/3 + 1/5 तो बराबर थशे 10³/3/15। તેથી 10³/13/15 જવાબ આવશે। હજુ સાદુરૂપ મળશે નહીં તેથી આ જવાબ છે। અને બીજો છે 7 ની 1/2 ઘાત × 8 ની 1/2 ઘાત। અહીં ઘાત સરખી છે તેથી નીચે ઘાતાંકનો ગુણાકાર એક સાથે થઈ જશે તો 7 × 8 = 56 ની 1/2 ઘાત જવાબ મળશે। આગળ જઈએ। પ્રશ્ન 6 છે, x³ - ax² + 6x - a ને x - a વડે ભાગતા મળતી શેષ શોધો। અહીંયા ભાજ્ય આપણને આપ્યા છે p(x) x³ - ax² + 6x - a અને ભાજક કહ્યો છે x - a વડે ભાગીએ, તેથી x - a બરાબર જો 0 લઈએ તો a બરાબરની બીજી બાજુ જશે અને x = a મળશે અને જ્યાં જ્યાં એક્સ છે તે દરેક સ્થાન પર એની કિંમત મૂકો તો આપણને જવાબ આ રીતે સાદુરૂપ મળે છે અને છેલ્લે 5a શેષ વધે છે। તમે વિડીયોને સ્ટોપ કરીને આ જવાબ લખી લેશો અને યાદ રાખી લેશો। એની પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 7, આપેલા પદોની વ્યાખ્યા આપો। તો અહીંયા 4 વ્યાખ્યા પૂછેલી છે, સમાંતર રેખાઓ, લંબ રેખાઓ, વર્તુળની ત્રિજ્યા અને ચોરસ। અહીંયા સમાંતર રેખાઓની વ્યાખ્યા થશે, એક જ સમતલમાં આવેલી 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય। બીજી શબ્દ છે લંબ રેખાઓ, જેની વ્યાખ્યા છે જે 2 રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય। અન્ય 2 વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા, વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય। અને ચોરસ માટેની વ્યાખ્યા છે, જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહીશું। આગળ વધીએ। પ્રશ્ન 8 છે, 2 સિક્કાઓ 500 વખત ઉછાળવામાં આવે છે અને આપણને 2 વાર છાપ 105 વખત મળે છે, એક વાર છાપ 275 વખત મળે છે, એક વાર છાપ ન મળે તેવી બાબત છે 120 વખત, આ ઘટના
ની સંભાવના શોધો. તો આ દરેકે દરેક ઘટના જેમાં એકવાર 105 વખત, બીજી વાર 275 વખત અને ત્રીજી વખત 120 વખત બને એની સંભાવના શોધવાની છે. ધ્યાનથી જોજો. બે સિક્કાઓને એકસાથે ઉછાળવાના પ્રયોગમાં બે વખત છાપ મળે તે આપણે જાણીએ છીએ. એક વખત છાપ મળે અને એક પણ વખત છાપ ન મળે તે ઘટનાઓને અનુક્રમે આપણે બનાવીશું E1, E2 અને E3. તો પહેલું P ઓફ E1 જોઈએ. તો ટોટલ 105 વખત મળે તેની સંભાવના પૂછી છે. બધાની ટોટલ સંભાવના આપણને કહી છે 500, એટલે કુલ સંભાવના 500 અને પૂછી છે 105 વખત મળે તેવી. તો 105ના છેદમાં કુલ સંભાવના 500 મળશે. આનો છેદ ઉડાડતા તમને 0.21 જવાબ મળશે. E2 જો જોઈએ તો એવું કહ્યું છે કે 275 વખત મળે અને કુલ સંખ્યા સંભાવના કેટલી છે? 500. તો 275ના છેદમાં 500 છેદ ઉડાડતા મળશે 0.55. તેની પછી E3 સંભાવના કે અહીં કહ્યું છે 120 વખત અને કુલ રકમ આપી છે 500. તો 120ના છેદમાં 500 એટલે છેદ ઉડતા મળશે તમને 0.24. આ રીતે E1 પ્લસ E2 પ્લસ E3 કરવા જાઓ તો તમને સંપૂર્ણ 1 મળે છે. મતલબ ટોટલ 1 આપણને મળી જાય છે. એનો મતલબ કે આપણા જવાબ સાચા છે. હવે આગળ વધીએ વિભાગ સી, જે ટોટલ 9 ગુણના પ્રશ્નો છે. અહીંયા ટૂંકમાં જવાબ માંગ્યા છે, જેમાં પ્રથમ પ્રશ્ન 9 છે. 0.99999 ને P/Q સ્વરૂપમાં દર્શાવો અને તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. અહીંયા સૌથી પહેલાં આપણે ધારી લઈશું કે x બરાબર 0.99999 છે. તો 10x બરાબર કેટલા થશે? 9.9999 ને 9. હજુ તમે અહીંયાથી એક ઓછો કરી દો 9. તો 10x બરાબર 9.5×9 લખીશું, કારણ કે આપણે અહીંયા 9ને અલગ કર્યો છે. તે પછી 10x બરાબર 9×x, કેમ કે શરૂઆતમાં આપણે ધારી લીધું છે 0.9999 ને x કહીશું. તેથી હવે આ જે x છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો 10x માંથી 1x માઇનસ થતાં 9x બરાબર 9 રહેશે. હવે આ 9ને બરાબરની બીજી સાઈડ જમણી બાજુ લઈ જઈએ તો 9 અને 9નો છેદ ઉડશે અને x બરાબર 1 વધશે. તેથી આપણા જે કિંમત છે 0.9999 બરાબર 1 જવાબ આવશે. પ્રશ્ન 10 આપ્યો છે. બહુપદી x³ + 3x² + 3x + 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. તો અહીં સૌથી પહેલાં આપણે x+1થી ભાગાકાર કરવાનો છે. તો જુઓ ધ્યાનથી, અહીંયા મેં તમને ભાગાકાર કરીને આપ્યો છે અને ભાગાકારના અંતમાં આપણને શેષ જવાબ મળે છે 0. ત્યારબાદ 5+2x છે. અહીંયા આપણે xવાળા પદને આગળ રાખીએ છીએ જેથી ગણતરીમાં સરળતા રહે. તેથી 2x+5થી એનો ભાગાકાર ચલાવીશું. તો આ રીતે આપણને શેષ મળે છે 27 ના છેદમાં 8 અને માઇનસમાં. ત્યારબાદ x વડે જો આપણે એનો ભાગાકાર ચલાવીશું તો આપણને છેલ્લે જવાબ મળશે 1. વિડીયોને સ્ટોપ કરી આ ગણતરી સારી રીતે લખી લેજો અને યાદ કરી લેજો. પ્રશ્ન 11 પૂછ્યું છે કે જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો. તો સૌથી પહેલાં આકૃતિ સાથે આપણે જોઈશું. તો અહીંયા એની આકૃતિ કંઈક આ રીતે બનશે કે AC બરાબર BC દેખાય છે આપણને અને C ABની વચ્ચે હોય. તો દરેકે દરેક વસ્તુની સ્પષ્ટતા અહીં થઈ ચૂકી છે. હવે દાખલો આગળ જોઈતા, AC બરાબર BC આપણી રકમમાં આપેલ છે અને AC + AC બે વખત હું લઈશ તો બરાબર શું થશે? BC + AC. બંને બાજુ સરખું ઉમેરતા અને સ્વયં સિદ્ધ સત્ય બેને આપણે મૂકીએ કે 2AC બરાબર AB કૌંસમાં BC + AC ને આપણે AB, એટલે કે આખી જ લાઈનને આપણે AB પૂરેપૂરી લઈ લીધી છે. તો 1/2 2AC બરાબર 1/2 AB, એટલે બંને બાજુ આપણે અડધા કરી નાખ્યા છે.
બે દ્વિતીયાંશ વડે બંને બાજુ ગુણીએ એટલે દરેકને અડધા ગણતા અહીંયા જવાબ આપણે બે અને બે ઉડી જશે તેથી એસી બરાબર વન હાફ એ બી મળશે। હવે આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન જે છે વિભાગ ડી ચાર ગુણનો પ્રશ્ન છે। અહીંયા તમને સંભાવનાના પ્રકરણમાંથી આ દાખલો મૂકવામાં આવેલ છે જ્યાં કોઈ એક સંસ્થાએ એક યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા છે તો યાદ રાખજો કુલ ટોટલ કુટુંબની સંખ્યા અહીંયા કઈ આપી છે 2400 પસંદ કર્યા છે અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ છે કે દરેક કુટુંબમાં કેટલા વાહનો છે। અહીંયા જુઓ તમને બતાવ્યા છે 0, 1, 2 અને 2થી વધુ એમ ચાર તમને લાઇનમાં વાહનોની સંખ્યા પ્રમાણે કુટુંબની સંખ્યા બતાવી છે તો તેમાંથી નીચેની માહિતી આપો। તો જુઓ નીચે તમને આપ્યું છે કે પહેલી માહિતી આપણે કઈ શોધવાની છે માસિક આવક 10,000થી લઈને 13,000 હોય તેમની પાસે ફક્ત બે વાહન હોય। બીજું માસિક આવક 16,000થી વધુ હોય તેમની પાસે ફક્ત એક વાહન હોય તો એવા જોવાના છે અને છેલ્લું જે માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન ન હોય મતલબ કે એકથી વધુ હોય અને એક કરતાં વધુ વાહન ન હોય। તો અહીંયા સૌથી પહેલાં કુટુંબની કુલ સંખ્યા આપણે જોવી પડે કે બધા જ જે કુટુંબ અલગ અલગ આપ્યા છે ગમે તેટલા વાહન હોય પણ કુટુંબની કુલ સંખ્યા આપણે બધી ટોટલ કરીએ તો 2400 મળે છે। માટે એક કુટુંબ પસંદ કરવાના પ્રયોગ માટે પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી હશે 2400। હવે પહેલી જે કન્ડિશન છે એમાં કહ્યું છે જો માસિક આવક 10,000થી 13,000 હોય અને તેમની પાસે ફક્ત બે વાહન હોય એ ઘટનાને આપણે એ કહીએ તો ઘટના એ બને તેવા પ્રયત્નોની સંખ્યા 29 છે જે તમે આગળના પ્રશ્નમાં કોઠામાં જોઈ શકશો। તો પી એ બરાબર ઘટના એના પ્રયત્નો કેટલા છે અને નીચે આવશે પ્રયત્નો કુલ કેટલા છે તો 29 એ આપણી ઘટના માટેના પ્રયત્ન છે અને કુલ પ્રયત્ન હશે 2400 તો 29ના છેદમાં 2400 એ પહેલી ઘટનાનો જવાબ છે। બીજી વાત પૂછી છે જો માસિક આવક 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તે ઘટનાને આપણે બી કહીએ છીએ તો બી બને તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી હશે 589 તમે આગળ કોઠામાં એ જોઈ શકો છો। તો હવે પી બી શું બનશે ઘટના બી બને તેવા પ્રયત્નોની સંખ્યા એટલે કે 589 અને પ્રયત્નો કુલ જે આપણે ઓલરેડી ગણ્યા છે 2400 તો જવાબ મળશે એનો છેદ ઉડાડતા 193/800। ત્રીજી ઘટનામાં પૂછ્યું છે જો માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય તે ઘટનાને સી કહીએ તો સી બરાબર પ્રયત્નોની સંખ્યા કેટલી છે માત્ર 10 તમે કોઠામાં આગળ જોઈ શકશો તો પીસી બરાબર ઘટના સીના પ્રયત્નો અને કુલ પ્રયત્નો તો 10/2400 એટલે કે 1/240 કેમ કે 0 અહીંયા ઉડી જશે આ આપણો જવાબ છે। છેલ્લી અલગથી ઘટના આપી છે જો એક કરતાં વધુ વાહન ન હોય તે ઘટનાને આપણે ઈ કહીએ અને એનો સરવાળો કરતાં આપણને મળે છે 2062 કેમ કે અલગ અલગ જેમાં એક વાહન ન હોય તેવું કહ્યું છે તો પીઈ બરાબર ઘટના ઈ બને તેવી સંખ્યા એટલે કે 2062 અને કુલ પ્રયત્નો જે આપણે ગણ્યા છે 2400 છેદ ઉડાડતા જવાબ મળશે 1031/1200। તો આ છે સંપૂર્ણ આપણી એકમ કસોટીના મેથ્સની ગણતરીના દરેકે દરેક દાખલા। હજુ બીજા આવા એકમ કસોટીના પેપરો અલગ અલગ વિષયના તેમજ અલગ અલગ વિષયના ટોપિક ભણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલશો। થેન્ક યુ વેરી મચ।